અમીરગઢ તાલુકામાં અલગ અલગ ગામમાં મુંબઈના માલેગાંવથી આવેલા 9 જેટલા યુવકોને લઈ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો હતો. મુંબઈથી આવેલા 9 યુવકમાંથી 2ની તબિયત ગંભીર હોવાના અહેવાલોના પગલે અમીરગઢ વાસીઓમાં પણ ભય જોવા મળ્યો હતો. તો બીજી બાજુ આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. અમારા અમીરગઢ ખાતેના સંવાદદાતા રામલાલ મીણા અમીરગઢ તાલુકાના ઊંડા ડુંગરાવાળા વિસ્તારમાં જઈ સાચી હકીકત જાણવાની કોશિશ કરી હતી. સમગ્ર દેશની અંદર કોરોના કહેરને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે. જ્યારે વાત કરવામાં આવે તો અમીરગઢ તાલુકાના કંસારા ગામની સોશિયલ મીડિયામાં મેસેજને લઈને કંસારા ગામની અંદર પણ અફડાતફડીનો માહોલ સર્જાયો છે. જાણવા મળતી માહિતી મુજબ કે મુંબઈથી કામ ધંધાર થઈ ગયેલા કોઈ આદિવાસી 9 યુવકો અમીરગઢ તાલુકાના કંસારા ગામે આવે એવી આરોગ્ય વિભાગને જાણ થતાં આરોગ્ય વિભાગ પણ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યું છે. અને આપણી સાથે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડીબી મહેતા સાહેબ આપણી સાથે ઉપસ્થિત એમની જોડે વધુ વિગત જાણીશું. સાહેબ, ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર મેસેજ કરતો થયો છે કે અમીરગઢ તાલુકાના કંસારા ગામની અંદર મુંબઈથી 9 વ્યક્તિઓ આવ્યા છે અને 2 વ્યક્તિઓની હાલત બહુ ગંભીર છે, એ વિશે શું કહેશો સાહેબ આપ? હવે આ કંસારા ગામ બાબતે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફેન્સી સાહેબને મેસેજ મારા ઉપર આવેલું કે કંસારા ગામમાં 2 દર્દી સિરિયસ છે, જે અન્વયે અમારી ટીમ પીએચસી સુરેલાનો મેડિકલ ઓફિસર અને હું પોતે તાલુકા હેલ્થ ઓફિસર સ્થળ તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે મુકેશભાઈ નામનું એક જ વ્યક્તિ કંસારા ગામનું છે, જેને કોઈ તકલીફ નથી. એ પણ કાલે જ સાંજે અહીંયા કંસારા ગામે આવેલા છે અને અમારી ટીમ ગામે ગામ ફરજ છે અને આજે પણ અહીંયા ટીમ અમારી આવી હતી. એ ટીમને પણ ખબર હતી જ આજે સવારથી એક જણ માલેગાંવથી અહીંયા આવેલા છે જેને કોઈ તકલીફ નથી. તો ખરેખર આ દર્દી સિરિયસ નથી એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. લોકોને ખરેખર જે કાળજી લેવાનું છે, 14 દિવસ બહારથી કોઈક વ્યક્તિ આવ્યા હોય એને ઘરની અંદર રહે અને 14 દિવસની અંદર કદાચ કોરોનાના કોઈ ઇન્ફેક્શન હોય તો એ 14 દિવસમાં ખબર પડી જ જવાના છે અને કોઈ તકલીફ પડે તો આરોગ્યવાળાને જાણ કરે જેથી એને સમયસર દવા સહી થઈ શકે. અને બીજા લોકોને પણ જનજાગૃતિ માટે અમારી ટીમ ઘરે ઘર જઈને કોરોના બાબતે શું કાળજી રાખવાનું છે, ગભરાવાની જરૂર નથી. કોઈક બહારથી આવ્યા હોય તો ચોક્કસ એ અમારી આશા છે અને MPHW FHW અને મેડિકલ ઓફિસરશ્રીની પણ જાણ કરે. સાહેબ, ખાસ કરીને 9 વ્યક્તિઓની વાત કરવામાં આવે ત્યારે મુકેશ માત્ર એક જ કંસારા ગામમાં છે, તો બીજા અન્ય શખ્સની આપને કોઈ જાણ થઈ છે? એ આ ભાઈને કીધા પ્રમાણે સોનવાડી ગામનો જે એક લેબર કોન્ટ્રાક્ટર છે એ જ એમને લઈ ગયા હતા અને બીજા જે વાત કરે છે જુદા જુદા ગામ છે જેને અમે લિસ્ટ પણ લઈ લીધું છે અને એનો ફોન નંબર પણ લઈ લીધું છે અને અમે એને તપાસ કરીશું અને ટ્રેસ કરીને એમને પણ જે બી હોય મુલાકાત લઈને શું પરિસ્થિતિ છે એ અમે બરોબર જોઈ લઈશું. આરોગ્ય ડિપાર્ટમેન્ટનું પણ કહેવું છે કે જે 9 વ્યક્તિ પૈકી છૂટા છવાયા અમીરગઢ તાલુકામાંથી ગયેલા હતા, જ્યારે મુકેશ નામનો યુવક એ કંસારા ગામની એક ફળીમાં રહે છે. આજે આરોગ્ય ડિપાર્ટમેન્ટે એમની તપાસ હાથ ધરી છે. તો મુકેશ નામના વ્યક્તિ જોડે કોઈ પ્રકારની કોઈ પણ એમની તબિયત સ્વસ્થ છે આ મુકેશ જોડે આપણે જાણીશું. મુકેશ, તું ક્યાંથી આવ્યો છે અને કેટલા સમયથી તું મુંબઈ રહેતો હતો? કેટલા જણા હતા? કઈ કઈ જગ્યાએ કયો વ્યક્તિ છે? બીજા બધા હવે આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા આરોગ્ય કર્મીઓ દ્વારા જે બીજા પણ વ્યક્તિઓની સાર સંભાળ લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. કોરોના વાયરસ જેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડીબી મહેતાને જાણ કરતા અમીરગઢ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડીબી મહેતા સહિત સુરેલા મેડિકલ ઓફિસર અને આરોગ્યની ટીમ સુરેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાવા હેઠળ આવતા કંસારા ગામના સોબરેટા ફળીમાં રહેતા મુકેશભાઈ સકરાભાઈ બગોરના ઘરે જઈ વધુ તપાસ હાથ ધરી હતી. તો જાણવા મળ્યું હતું કે મુકેશ મુંબઈના માલેગાંવ નોકરી માટે ગયો હતો અને ગઈકાલે જ ઘરે આવ્યો છે. આરોગ્ય ચકાસણીમાં મુકેશને કોઈ પણ પ્રકારની બીમારી જાણવા મળી ન હતી, પરંતુ મેડિકલ વિભાગે મુકેશને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કર્યો છે અને ઘરેથી બહાર ન નીકળવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. તો બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા મુંબઈથી આવેલા અમીરગઢ તાલુકાના અન્ય 8 વ્યક્તિઓના નામ મેળવી જે તે વિસ્તારમાં આવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા
તેમનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ 14 દિવસ સુધી ઘરમાં રહેવાની સૂચના આપવાની વિગતો ડોક્ટર ડીબી મહેતાએ આપી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.